અતુલ ફાઉન્ડેશન દ્વારા મેગા પ્લાન્ટેશન ડ્રાઈવ સંજીવનીનું આયોજન કરવામાં આવ્યું છે, જે એક દિવસમાં 1,00,000 વૃક્ષો વાવવાનું મિશન છે. આ ઇવેન્ટનું 3 જુલાઈ 2024 રોજ કરવામાં આવેલા આયોજનના ભાગરૂપે અંકલેશ્વરની અતુલ કંપની ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શ્રી કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા સ્થાપવામાં આવેલ અતુલને તેની શરૂઆતથી જ સમાજ સેવાનો વારસો મળ્યો છે. અતુલ ફાઉન્ડેશન એ તેમના અને કંપનીના ઉદ્દેશનું પ્રતીક છે, કારણ કે તે સકારાત્મક યોગદાન આપીને અને આપણી આસપાસના લોકોના જીવનમાં ફેરફાર કરીને જવાબદાર કંપનીના અંતિમ હેતુને પુનઃપુષ્ટ કરવાનું રાખે છે ચાલુ રાખે છે. અતુલ તેની પ્રથમ સાઇટ પર લગભગ 10,00,000 વૃક્ષોનું જતન કર્યું છે, જે તેને વિશ્વના સૌથી હળિયારા કેમિકલ કોમ્પ્લેક્સમાંનું એક બનાવે છે. આ વર્ષે અતુલ ગામને ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી પ્રતિષ્ઠિત પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે, જે ગામમાં હળિયારી અને ટકાઉ પ્રથાઓ લાગુ કરવા માટે ભારતીય ઉદ્યોગ સંઘની પહેલ છે. આ વૃક્ષારોપણ અભિયાન ભારતમાં અને ભારત બહારના 7 દેશોમાં કરવામાં આવશે. ફાઉન્ડેશન અતુલ ગામ અને તેની આસપાસ લગભગ 50 પ્રજાતિના મૂળ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખે છે, ત્યારે અતુલ ફાઉન્ડેશન દ્વારા મેગા પ્લાન્ટેશન ડ્રાઈવ અંતર્ગત અંકલેશ્વર GIDCમાં આવેલ અતુલ કંપનીમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર અતુલ કંપનીના પ્રવીણ મોરે સહિત કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આજરોજ અતુલ લિમિટેડ અને અતુલ ફાઉન્ડેશન હેઠળ અમે CSR એક્ટિવિટીમાં 1,00,000 વૃક્ષો વાવવા માટેનું એક અમે ટાર્ગેટ લીધું છે, અને આ ટાર્ગેટમાં અમારો પ્રયત્ન એ જ છે કે કુદરતને જે અમે કુદરત પાસેથી જે આ આપણે વૃક્ષોનું ખનન કરીને જે પણ કંઈક કર્યું હશે લોકોએ, એની સામે આ અમે એક એવો ઇનિશિયેટિવ લઈએ છીએ કે જે કુદરતને ફરી અમે એને પાછું આપીએ છીએ, અને એની માવજત, એની કેળવણી, એને સારી રીતે ઉછેરવા એ સંકલ્પ સાથે અમે દરેક એમ્પ્લોયી અતુલ લિમિટેડ વલસાડ, અંકલેશ્વર, પાનોલી, દરેક જગ્યાઓ ગુજરાતમાં જ્યાં પણ અમારા યુનિટ છે બધી જગ્યા પર, અને અમારા વેન્ડર્સ, અમારા એમ્પ્લોયી દરેકે આ બાબતની અમને બાહેધરી આપી છે કે જે પણ કોઈ અમે વૃક્ષો વાવીશું એનું માવજત કરીશું, એને વાવેતર કરીશું અને સરસ રીતે એનું પાલન કરીશું, જેથી કરીને કે અમે આ ગ્લોબલ વોર્મિંગમાં આ જે પર્યાવરણ છે એની સામે સુરક્ષા અને એને એ કરી શકીએ છીએ. ધન્યવાદ, નમસ્કાર. અને આજે અમારી સામે શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ આપણા છે, હાજર છે, અને એમના હસ્તે અમે શરૂઆત કરી છે, અને અમારો આ ટાર્ગેટ 1,00,000 વૃક્ષોનો આજે 12 વાગ્યા સુધીમાં અમે કમ્પ્લીટ કરવાનું, અને એનું ઓનલાઈન મોનિટરિંગ પણ કરીને અમે યોગ્ય એને ન્યાય આપીશું. થેન્ક યુ. અંકલેશ્વર સ્થિત અતુલ કંપનીમાં કંપની ફાઉન્ડેશન દ્વારા આજે સમગ્ર રાજ્યમાં અતુલ લિમિટેડ સાથે જોડાયેલા અંકલેશ્વર સહિતના વિવિધ સ્થાનો ઉપર 1,00,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કંપનીમાં જે વૃક્ષારોપણ કરીને આ અભિયાનની શરૂઆત કરી છે, કંપનીએ આનો ઉછેર, આનું રક્ષણ, સંવર્ધન પરફેક્ટ થઈ શકે એ માટે એની સામાજિક જે જવાબદારી છે, એમનું જે કમિટમેન્ટ છે, એ સંપૂર્ણ 100% પૂરું થાય એ દિશામાં પોતાનું કંપનીનું પોર્ટલ પણ બનાવ્યું છે. આખી પ્રક્રિયા જે આખા રાજ્યમાં અતુલ ગ્રુપ દ્વારા ચાલી રહી છે એને ઓનલાઈન મોનિટરિંગની સિસ્ટમ પણ બનાવી છે. અત્યારે જે ગ્લોબલ વોર્મિંગ છે એની સામે પ્રોટેક્શન માટે સમગ્ર વિશ્વમાં એક અવાજ છે, વૃક્ષો વાવો, એનું વાવેતર કરો, એનું રક્ષણ કરો, સમર્થન કરો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ દેશના નાગરિકોને એક પેડ માકે નામ પોતાની માની યાદમાં માનું જે પ્રકારે રક્ષણ સંવર્ધન કરીએ છીએ એ પ્રકારે એક વૃક્ષ વાવીને આપણે દેશમાં પોતાનું યોગદાન આપીએ એ અભિયાનને પણ પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે અતુલ કંપનીના અંકલેશ્વરના સૌ વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આજે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો છે. ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને અતુલ કંપની એ પોતાના સામાજિક કમિટમેન્ટ માટે અમે જાણીતી છે. જુદા જુદા પ્રકારના ઇનિશિયેટિવ લઈને અંકલેશ્વર એની આજુબાજુમાં અને રાજ્યમાં એમણે ખૂબ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે.
અભિયાન પણ સંપૂર્ણ રીતે સફળ થાય એ માટે કંપનીના સૌ અધિકારીઓ અને કર્મચારી ભાઈઓ બહેનોને શુભકામનાઓ પાઠવું છું.